નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટમાં પ્રકરણ બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે છે આપણો લેક્ચર નંબર પંદર આગળ વધીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આજે તમારે છે ને થોડાક સુધારા વધારા કરવાના છે એટલે તમે આજે બુક તમે સામે રાખીને બેસજો કારણ કે આજે હું તમને અમુક બાબતોનો સુધારો વધારો કરાવવાનો છું ટેક્સ્ટબુકની અંદર છે એ સાચું જ છે ખોટું નથી પણ આપણે ટેક્સ્ટબુકમાં વૈકલ્પિક રીતે પણ તમને હવાલા છે એની સમજૂતી આપી છે તો આપણે એ વૈકલ્પિક રીતે હવાલાની સમજૂતીની છે એ આપણે ધ્યાનમાં નથી રાખવાની અહીંયા તમને હું જે પ્રમાણે કહેતો જાઉં એ પ્રમાણે તમારે એમાં સુધારા વધારા કરતું જવાનું છે તો બધા વિદ્યાર્થી મિત્રો બુક હાથમાં લઈ લેશે અને ટેક્સ બુકનું પેજ નંબર ફોર્ટી થ્રી ખુલ્લું રાખશે ઓકે એમાં હું તમને સુધારા કરાવું એ પ્રમાણે સુધારા કરજો તમે ચાલો અઢારમો હવાલો આપણે આજે પહોંચ્યા છીએ તો અઢારમો હવાલો છે મૂડી પરનું વ્યાજ જે સિમ્પલ છે તમને આવડે જ છે આપણે મૂડી પરના વ્યાજની અસર ક્યાં ક્યાં આવે એ જોયું હતું તો બે ખાતામાં આવે સૌથી પહેલી અસર આવે નફા નુકસાન ફાળવણી ખાતામાં પેઢી માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આ રીતે લખવામાં આવશે એક્સનું મૂડી પરનું વ્યાજ અને વાયનું મૂડી પરનું વ્યાજ અને બેયનો સરવાળો આ રીતે બાઈણે આવશે ઇનર કોલમમાં લખવામાં આવશે બરાબર એટલે એક અસર તો આ તમને ટેક્સ્ટબુકમાં પીછી બરાબર જ આપી છે પછી બીજી અસર તમને જે આપી છે એમાં ટેક્સ્ટબુકમાં લખ્યું છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો તમારે નથી કરવાનું એ ચાલે પણ આપણે એમ નથી કરવાનું આપણે તો એના માટે ખાતા બનાવી છે એટલે તમને અગાઉ એ જ મુજબ બીજી અસર આવશે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ મૂડી પરનું વ્યાજ એક્સ અને વાય તો વિદ્યાર્થી મિત્રો તમારે સુધારો કરવાનો છે બીજી અસર પાકા સર્વે એમાં નહીં શું લખવાનું ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ ઓકે તો આ સુધારો તમે તમારી રીતે કરી નાખજો સ્લાઇડ છે એ સ્ટોપ કરીને ઓકે આવા ઘણા બધા સુધારા તમારે કરવાના થશે ચાલો આગળ વધીએ પછીનો હવાલો છે ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજ શું છે તો ઉપાડ પર વ્યાજ છે એ ભાગીદાર માટે ખર્ચ છે પણ પેઢી માટે આવક છે પેઢી વસૂલ કરે છે એટલે પેઢી માટે આવક છે એટલે પેલી અસર નનુફા ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ ઇનર કોલમમાં એક્સ અને વાય બે ભાગીદાર હોય તો એક્સનું અને વાયનું વ્યાજ આ રીતે હવાલાની બે અસર આવશે પેલી અસર નનુફામાં જમા સાઈડ જે આપણે સમજી ગયા છીએ ઉપાડ પરનું વ્યાજ પેઢી વસૂલ કરે છે એટલે નનુ ફાળવણી ખાતામાં જમા બાજુ અને બીજી અસર ભાગીદાર માટે ખર્ચ છે એટલે ટેક્સ બુકમાં લખ્યું છે એ મુજબ નહીં આપવાની ટેક્સ્ટ બુકમાં એક અસર સાચી આપી છે બીજી અસર છે એ નનુફા ખાતાની જમા બાજુ જે આપણે આપી દીધી અને પેલી અસર એ લોકોએ જે ઉધાર છે એ પ્રમાણે આપણે નથી લખવાનું આપણે ઉધાર અસરમાં લખવાનું છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ ઓકે ખ્યાલ આવ્યો બધાયને પાકા સર્વેમાં અસર નથી આપવાની આપણે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પેલી અસર અને બીજી અસર નનું ફાળવણી ખાતામાં જમા બાજુ કારણ કે ભાગીદાર માટે ખર્ચ છે પણ પેઢી માટે આવક છે ભાગીદાર માટે ખર્ચ છે એટલે મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ પેઢી વસૂલ કરે છે એટલે પેઢી માટે આવક છે એટલે નનુફા ખાતાની જમા બાજુ ઓકે આગળ વધીએ પછીનો હવાલો છે ભાગીદારનો પગાર તો ભાગીદારને ચૂકવવાનો પગાર એની અસર ઓકે જ આપી છે તમને બુક ની અંદર પણ એટલે એમાં કઈ સુધારા વધારા નથી કરવાના ભાગીદારને પગાર આપવામાં આવે તો પેલી અસર નનુ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પેઢી માટે ખર્ચ છે માની લો કે એક્સ નો પગાર અને વાય નો પગાર બે હોય આપણે પહેલા જ દાખલામાં આવશે બ્રહ્મા અને વિષ્ણુના દાખલામાં તો એક્સનો પગાર આટલો નો પગાર આટલો અને બાયણે આવશે રકમ આટલી ઓકે અને બીજી અસર ક્યાં આવશે તો કે ભાગીદાર માટે આવક છે એટલે ભાગીદારોના મૂડી ખાતા હોય તો મૂડી ખાતામાં ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ ભાગીદારનો પગાર ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યા ત્રણ હવાલા શું કામ આવી રીતના આવે છે તો મેં તમને અગાવે સમજાવ્યું હતું કે જે પેલા ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું હતું જે ઇન્ટરનલ વ્યવહાર હોય ઇન્ટરનલ વ્યવહાર એટલે જે પેઢી અને ભાગીદાર વચ્ચે થયા હોય આવા જે વ્યવહારો છે એની અસર માત્ર ને માત્ર નફા ફા ખાતામાં અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જ આવે બરાબર કારણ કે આ વ્યવહારો અંદરો અંદર થયા છે કોઈ બારની વ્યક્તિ અરે નથી થયા ઓકે તો આની અસર નનુ ફારવણી ખાતામાં અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જ આવે રેડી ચાલો આગળ વધી આવે એકવીસ વાલો એકવીસ વાલો છે ભાગીદારો ના ચાલુ ખાતાની જમા બાકી નું વ્યાજ તો ભાગીદારો ના ચાલુ ખાતાની જમા બાકી નું વ્યાજ તો મેં તમને શીખડાયું હતું કે ચાલુ ખાતું છે એક અસર તો એમાં ફિક્સ બરાબર હવે આમાં મૂડી ખાતું આવે ચાલુ ખાતું જ આવે તો પેલી અસર કઈ તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ આવે તો ચાલુ ખાતામાં જમા બાજુ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ માની લો કે એક્સ નું હોય તો એક્સમાં જ આવે ખાલી આ જમા અસર થઈ ગઈ હવે બીજી અસર ઉધાર એક અસર આમ જાય તો બીજી અસર આમ જાય ઉધાર એટલે કઈ બાજુ આવશે ઉધાર બાજુ ચાલુ ખાતાની જમા બાકી વિકલ્પે સમજાયો હતો કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું થાય તો પેઢી માટે ખર્ચ થાય એટલે જ નનુફામાં ઉધાર સાઈડ આવે રેડી તો આ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ

ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હોય તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે માની લો કે ઉધાર બાકી Y ની છે એટલે Y માં જ આવે હવે આ ઉધાર અસર થાય તો બીજી અસર જમા ક્યાં આવે નનુફા ખાતાની જમા બાજુ જોવો ક્રોસ એન્ટ્રી પડે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કોનું તો કે Y નું ક્લિયર એટલે બે અસર કઈ થઈ તો કે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર નનુ ફરવણી ખાતાની જમા બાજુ આ ટેક્સ્ટબુકમાં ઓકે જ છે ચાલો હવે આગળ વધીએ પછીનો હવાલો જોઈએ પેલા ડાયરેક્ટ પચીસ હવાલો જોઈએ છે પચીસ મો હવાલો છે ભાગીદારનું કમિશન તો ભાગીદારનું કમિશન છે એમાં પણ તમારે સુધારો વધારો કરવાનો છે ભાગીદારનું કમિશન ભાગીદાર ને કમિશન આપવામાં આવે ત્યારે એ વેચની પાત્ર નફામાંથી આપવામાં આવતું હોય છે 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 તો આ જે એ નફામાંથી થાય એટલે એટલે પેઢી માટે ખર્ચ નનુફા ખાતાની ઉધાર બાજુ ભાગીદારનું કમિશન માની લો કે એક્સ નામનો ભાગીદાર છે એનું કમિશન છે તો નનુફામાં ઉધાર બાજુ હવે બીજી અસર તો કે એને મળે એને મળે એટલે ભાગીદાર માટે આવક છે એટલે મૂડી ખાતા હોય તો અસ્થિર મૂડી પ્રથા હોય તો મૂડી ખાતા હોય અને સ્થિર મૂડી પ્રથા હોય તો ચાલુ ખાતા હોય એટલે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ ભાગીદારનું કમિશન એક્સનું છે એટલે એક્સના જ ખાનામાં આવશે બરાબર હવે આમાં જે બીજી અસર મેં આપી એ બુકમાં તમને જે હવાલા લેખા છે એમાં પાકા સર્વે એમાં લખ્યું છે એ ચાલે પણ એ તમને અઘરું પડશે એટલે આપણે જે સિસ્ટમથી ચાલ્યા છે એ મુજબ જ લખી નાખવાનું અહીંયા ચેકીને લખી નાખવાનું ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ ઓકે બરાબર નહીંતર મેં એવું વિચાર્યું હતું કે હું ચેક ચેકચાક કરીને ફોટો પાડીને મૂકું પણ એ પછી તમને ઉકલે નો ઉકલે એવું થાય એના કરતા તમે ભેગું ભેગું લખતા જ જાવ પચીસ માવાલામાં આ જે બીજી અસર છે એમાં સુધારો કરી નાખવાનો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ ઓકે હવે વચ્ચે જે બે હવાલા આપણે રાખી દીધા એ જોઈએ તો પેલા છે ભાગીદારની ભાગીદાર ભાગીદાર ની લોન નું વ્યાજ તો એની અસર કેવી રીતના આવશે તો ભાગીદારની લોન નું વ્યાજ છે એ પેઢી માટે ખર્ચ છે પણ લોન એટલે ધંધામાં પૈસા આવ્યા છે તો એના માટે જે ખર્ચ કરવામાં આવે ને નાણાકીય ખર્ચ કહેવાય તો આપણે જોયું વહીવટી ખર્ચા પછી વેચાણ વિતરણ ખર્ચા પછી નાણાકીય ખર્ચા તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ માં છે ને ટેક્સ બુકમાં સુધારો કરી નાખો ભાગીદારની લોન નું વ્યાજ કે અન્ય કોઈ પણ લોન નું વ્યાજ કોઈ પણ પ્રકારની લોન હોય ને એનું વ્યાજ જે લીધેલી લોન હોવી જોઈએ બરાબર એટલે અન્ય કોઈ પણ લીધેલી લોનનું વ્યાજ તમે એવું લખી નાખો કે ભાગીદારની લોનનું વ્યાજ કે લીધેલી લોનનું વ્યાજ બરાબર એ નાનું ખાતામાં પેલી અસર ઉધાર બાજુ અને બીજી અસર ક્યાં આવશે તો કે આ વ્યાજ આપણે ચૂકવવાનું બાકી એટલે દેવું થાય તો પેલી અસર નાનું ખાતાની માની લો કે વાયની લોન હોય તો નાનું ખાતાની ઉધાર બાજુ વાય કરીને લખવાનું થાય અને બીજી અસર આ લોનનું વ્યાજ આપણે ગયણું હોય પણ હજી ચૂકવું ન હોય એટલે ચૂકવવાનું બાકી હોય એટલે ભવિષ્યનું દેવું થાય એટલે આ ઉધાર અસર થઈ બીજી અસર જમા જમા એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો મેં તમને સમજાવ્યું હતું કે પાકા સરવૈયાની મૂડી દેવા છે એ જમા બાકી છે એટલે જમા કહેવાય તો આ થઈ બીજી અસર ઓકે ભાગીદારની લોન નું વ્યાજ ક્લિયર બધાને તો ત્રેવીસ નો અમાલું સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી યાદ છે બધાને આપણે નનુ ફાળવણી ખાતામાં જોયું હતું કે નફામાંથી તમને એમ કે સામાન્ય અનામત કે કોઈ પણ ફંડ ખાતે દસ ટકા રકમ કે બાર ટકા રકમ કે પંદર ટકા રકમ છેલ્લે તમારે કટ કરવાની નફો વેચો એની પહેલાં એટલે વેચની પાત્ર નફાની પહેલાં તો વેચની પાત્ર નફો ક્યાં આવે તો કે નનુ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવે આપણે ફોર્મેટ જોઈ ગયા છીએ બધાના એટલે નનુફા ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે એક અસર આ થઈ બરાબર ત્યાં પણ તમે સુધારો કરી નાખો ચોવીસમાં સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી ઓબ્લિક કરીને લખી નાખો કોઈ પણ ફંડ મકાન ફંડ હોય ઘણા બધા ફંડ હોય શકે એવા તો ઓબ્લિક કરીને લખી નાખો કોઈ પણ ફંડ ખાતે રકમ લઈ જવી અસર તો આ જ આવે ઉધાર બાજુ અને બીજી અસર તો મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અનામત હોય ફંડ હોય ભંડોળ હોય એની બીજી અસર એક ફિક્સ ક્યાં તો કે પાકા સરવૈયા માં મૂડી દેવા બાજુ થઈ ગઈ ઉધાર જમા અસર નનુફામાં ઉધાર અને બીજી અસર પાકા સર્વે એમાં મોડી દેવાય એટલે જમા કહેવાય ઓકે તો એ તો એમાં ઓકે લખેલું છે ચાલ આગળ વધીએ હવે હવાલા નંબર છવ્વીસ માં તો હવાલા નંબર છવ્વીસ શું છે ધીરેલી એટલે આપેલી લોન એનું વ્યાજ આપણે કોઈને લોન આપીએ તો એનું વ્યાજ આપણે વસૂલ કરવાનું હોય તો આપણા માટે ઉપજ કે આવક છે તમામ પ્રકારની ઉપજ કે આવકની એક અસર ફિક્સ કઈ નું ખાતાની જમા બાજુ ધીરેલી વ્યાજ હવે આપણે જે લોન ધીરેલી છે એનું વ્યાજ છે એ આપણે ગણી લીધું હોય હજી આપણને મળવાનું બાકી હોય એટલે ભવિષ્યનું લેણું થયું એટલે બીજી અસર ક્યાં આવશે પાકા સરવે મિલકત લેણા બાજુ ઓકે વિદ્યાર્થી મિત્રો એક અસર ઉધાર થઈ મિલકત લેણા એટલે ઉધાર કહેવાય અને બીજી અસર નનુ ખાતાની જમા બાજુ થઈ ગઈ તો પેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ કદાચ મારે અસર ઉલટા ચતી હોય અસર તો પેલી આ આપો કોલી આ આપો એમાં કંઈ ફેર નથી પડવાનો ઓકે છવ્વીસમાં મોલો ક્લિયર બધાને આવો આગળ વધીએ સત્યાવીસમાં માં હવાલામાં સત્યાવીસ હવાલો છે અદ્રશ્ય મિલકતો માંડી વાળવી અદ્રશ્ય મિલકતમાં કેવી કેવી આવે તો ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક અને કોપીરાઈટ હવે આ અદ્રશ્ય બાજુ મિલકત તમને આપેલી હોય આ રીતે બરાબર હવે અદ્રશ્ય મિલકત હોય ને એમાં ઘસારો ન હોય એને માંડી વાળવાની હોય અસર એની ઘસારાની જેમ જ આવે ઘસારામાં આપણે શું કરતા તો કે જે તે મિલકત માંથી બાદ તો આમાં એમ જ છે તે મિલકત માંથી બાદ ઘસારો નહીં લખવાનો શું લખવાનું માંડી વાળે બરાબર એટલે માઇનસ કરો એટલે બાયની રકમ તમને આ રીતે મળે હવે બીજી અસર ક્યાં આપણે આપતા નું ખાતાની ઉધાર બાજુ આપતા ઘસારાની તો આની અંદર જ આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ અદ્રશ્ય મિલકત હવે આમાં વેપાર ખાતામાં ન જાય આ નનુમાં જ ઉધાર બાજુ આવે કારણ કે આમાં કાંઈ કારખાનાની કેવી હોય નહીં પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ તો એ અદ્રશ્ય મિલકત છે ને અદ્રશ્ય મિલકત માંડી વાળો એટલે માંડી વાળેલ કોઈ પણ મિલકત હોય ને એ નનું ખાતાની ઉધર બાજુ જ થાય તો ઘસારા જેવી સૈમ અસર થાય બરાબર તો આ રીતે અસર આપવામાં આવશે અદ્રશ્ય મિલકતો માંડી વાળવી આગળ જાય છે અઠ્યાવીસ વાલો ઉપાડથી ગયેલ માલ

અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય ત્યારે એવું ટેક્સ બુકમાં લખેલું છે એટલે અંગત વપરાશ એટલે ઉપાડ કહેવાય એટલે ઉપાડથી ગયેલ માલ જ કહેવાય અહીંયા તમે કાઉસમાં લખી શકો છો ટેક્સ બુકમાં ઉપાડથી ગયેલ માલ તો ઉપાડ ખાતે ઉધાર એટલે ઉપાડ થઈ ગયું તે ખરીદ ખાતે જમા તો તમને ખરીદી ક્યાં આપી હોય વેપાર ખાતામાં ઉધાર બાજુ રીતે ખરીદી આપી હોય ખરીદ ખાતે જમા એટલે ખરીદીની બાકી ઉધાર હોય ખરીદ ખાતે જમા કરો એટલે ખરીદીમાંથી બાદ થાય ઉપાડથી ગયેલ માલ આપણે જોયું હતું ને કે ખરીદી આવે ઉધાર બાજુ વેચાણ આવે જમા બાજુ ખરીદીમાંથી ખરીદ પરત બાદ વેચાણમાંથી વેચાણ પરત બાદ અને અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી બાદ થાય તો આ અન્ય રીતે માલની જાવક કહેવાય ખરીદીમાંથી બાદ થઈ ઉપાડથી ગયેલ માલ બરાબર આ રીતે પછી બાઈને રકમ વધે ઓકે ઓગણત્રીસ કરો ખરીદ ખાતે જમા હવે જાહેરાત ખર્ચ ક્યાં આવે તો કે ભાઈ નફા નુકસાન ખાતું છે વેચાણ વિતરણ ખર્ચ કહેવાય એને વેચાણ વધે જાહેરાત કરો ને તો એટલે વેચાણ વિતરણ ખર્ચ છે વેચાણ વધારવા માટેનો ખર્ચ એટલે જાહેરાત ખર્ચ નનું ખાતામાં ઉધાર બાજુ આવે હવે તો કે ખરીદ ખાતે જમા ખરીદી ક્યાં આવે તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી આપી જ હોય એમાંથી બાદ કરી લખવાનું જાહેરાતમાં પેલ માલ ઓની જેવી જ અસર થઈ ગઈ ઓકે તો પ્રથમ અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો અચ્છા વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ માં હવાલામાં મારાથી ભૂલ ચૂક થઈ ગઈ છે એમાં પણ એક સુધારો કરવાનો છે પેલી અસર પાકા સર્વે એમાં આપી છે એની જગ્યાએ લખી નાખો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ અઠ્યાવીસ માં લખી નાખો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ બરાબર ચાલો ઓગણત્રીસ માં કમ્પ્લીટ આગળ વધીએ તો સ્ટેશનરી નો સ્ટોક છે તો સ્ટેશનરી નો સ્ટોક પેલા નંબર માં તો સ્ટેશનરી નો સ્ટોક છે કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય ને એટલે મિલકત કહેવાય એટલે એક અસર તો ફિક્સ પાકા સર્વે એમાં મિલકત લેણા બાજુ હવે સ્ટેશનરી નો સ્ટોક એટલે શું તો આપણે વર્ષ દરમિયાન શરૂઆતમાં આપણે શું કરીએ આખા વર્ષની સ્ટેશનરી એકાર લઈ લે આપણે વર્ષની શરૂઆતમાં છે પછી આપણે શું કરીએ તો કે આ સ્ટેશનરી છે ને એ આખું વર્ષ વાપરીએ ને છેલ્લે વધે ને એકત્રીસમી તારીખ એકત્રીસમી મારચે એને સ્ટેશનરી નો સ્ટોક કહેવાય કાગળ ને બોલપેન ને નોટ ને પેકડો પેક એમનેમ પડ્યા હોય તો એને સ્ટેશનરી નો સ્ટોક કહેવાય હવે આ સ્ટેશનરી નો સ્ટોક છે એ વૈધો હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ આપણે લખ્યો જ હોય એ સ્ટેશનરી ખર્ચ લો કે દસ હજાર રૂપિયાનો થયો હોય અને એમાંથી બે હજારની સ્ટેશનરી એમને વૈધી હોય પેકડો પેક પડી હોય તો ખરેખર ખર્ચ તો આઠ હજારનો થયો કહેવાય કે નહીં તો દસ ને બદલે આઠ દર્શાવ્યા એટલે બે હજાર બાદ કર્યા કે નહીં શું બાદ કર્યું બે હજાર જે પેકડો પેક સ્ટોક પડ્યો છે એ તો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરીનો આખર સ્ટોક શું થાય બાદ ઓકે જોવો મિલકત લેણા એટલે ઉધાર અસર થઈ અને બીજી અસર નફા નું ઘણી વાર ને બે અસર ઉધાર જ આવે જો આમાં મિલકત લેણા એટલે ઉધાર અને ઓલી બાજુ નાનું ખાતામાં ઉધાર બાજુ પણ નાનું ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી શું થયું બાદ ઉધાર બાજુ બાદ થયું એટલે લખવું ક્યાં કહેવાય જમા સમજાય છે બધા જમા બાજુ લખવાની ત્રણ રીત છે જમા બાજુ લખીને જમા બાજુ પ્લસ કરીને ઉધાર બાજુ minus કરીને ઉધાર બાજુ માઇનસ કરે એટલે લેખા ક્યાં કેવાય જમા ઓકે એટલે ઈ અસર જમા થઈ ચાલો આગળ વધીએ પટ્ટે રાખેલ મિલકતો માંડી વાળવી પટ્ટે રાખેલ મિલકત હોય તો પેલા તો મિલકત તમને પાકા સર્વે હોય પટ્ટે રાખેલ મિલકત ઇનર કોલમ માં હવે એમાંથી માંડી વાળવી હોય તો કોની જેમ જ અદ્રશ્ય મિલકત કેમ માંડી વાળતા એમ જ માઇનસ કરીને માંડી વાળેલ એક પ્રકારનો ઘસારો કહેવાય આનો બીજી અસર તમે જાણો જ છો ક્યાં આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બજો ઓકે નાનું ખાતામાં ઉધાર બજુ શું લખવાનું માંડી વાળેલ પટ્ટે રાખેલ મિલકત રેડી આગળ જાય છે બત્રીસ મોલો આપણે કોઈ પણ પ્રકારનું રોકાણ કર્યું હોય એનું વ્યાજ મળવાનું બાકી હોય આપણે રોકાણ કરીએ તો એનું વ્યાજ આપણા માટે આવક થાય એટલે પેલી અસર નાનું ખાતામાં જમા બાજુ જો હું થોડુંક ઊંધું સમજાવીશ ટેક્સ્ટબુકમાં એ બીજી અસર આપી છે પણ હું તમને એને પહેલી અસર એટલા માટે ગણાવીશ કે તમારા મગજમાં પહેલો વિચાર તો આ જ આવવો જોઈએ કે આપણે રોકાણ કર્યું છે એમાંથી વ્યાજ આપણને મળ્યું એટલે આપણા માટે આવક થાય તો પેલી અસર ફિક્સ નાનું ખાતાની જમા બાજુ રોકાણનું વ્યાજ તો બીજી અસર ઉધાર આવે આ વ્યાજ તમને તાત્કાલિક મળી ન જાય મળવા બાકી કહેવાય મળવા બાકી રોકાણો નું વ્યાજ એટલે મળવા બાકી આવક એટલે લેણું તો બીજી અસર ઉધાર એટલે પાકા મિલકત લેણા બાજુ મળવા બાકી રોકાણોનું ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે અંગત મિલકત ભાગીદાર ધંધામાં લાવે તો આ વ્યવહારો મારે તમને ખાસ સમજાવવાનો છે તો પેલા નંબર માં તો તમારે તમને પાકા સરવૈયાની અંદર મિલકત આપી હોય તો ઠીક છે નહીંતર પછી ડાયરેક્ટ લખી નાખવાની મિલકત આપી હોય તો એ મિલકતમાં વધારો થયો એટલે પ્લસ કરીને લખવાનું થાય તમારે પહેલી અસર આ બીજી અસર જે ભાગીદાર મિલકત લાવે ધંધામાં ધંધાનો માલિક એટલે ભાગીદાર ધંધામાં ત્રણ વસ્તુ લાવે રોકડ માલ મિલકત તો એને મૂડી કહેવાય તો એનાથી એની મૂડી વૈધિક કહેવાય એટલે ભાગીદારના મૂડી ખાતામાં ચાલુ ખાતા ન હોય વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતામાં જમા બાજુ તમારે છે તે મિલકત ખાતે લખવાનું માની લો કે એક્સ લેવો હોય તો માં જ લખવાનું માં ડેસ આવે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ સૂચના ઉપર ધ્યાન આપજો આપણે હવે આપણી પરીક્ષા છે આપણી ટેસ્ટ છે તો લગભગ કંઈક સત્યાવીસ કે અઠ્યાવીસ તરીકે આપણી એક્ઝામ છે અને આ એક્ઝામમાં ચાર પ્રકરણ છે ભાગીદારીના હિસાબો આપણે થઈ ગયું છે ભાગીદારીનું પુનર્ગઠન એ થઈ ગયું છે અને પાઘડીનું મૂલ્યાંકન પણ આપણે કરી નાખ્યું છે આ ત્રણેય ચેપ્ટરમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ મેસેજ કરીને તમે પૂછી શકો છો ટેક્સ ટેક્સબુકમાં જે જે દાખલા મેં તમને વર્કમાં આપ્યા છે એ તમારે ગણી નાખવાને એક વખત એટલે તમને આ વીકમાં પ્રેક્ટિસ થઈ જાય બરાબર બહુ વધારે પ્રેક્ટિસની જરૂર નથી આપણે સ્કૂલો ખુલશે ત્યારે વધારે પ્રેક્ટિસ સ્કૂલમાં જ કરી લેશું હવે મેઇન પ્રશ્ન છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો છે તો વાર્ષિક હિસાબો એમાં આખું ચેપ્ટર હશે તો વિદ્યાર્થી મિત્રો તમારે ડરવાની જરૂર નથી કારણ કે મેં તમને બધા ફોર્મેટ સમજાવી દીધા બે પદ્ધતિ અસ્થિર મૂડી મૂડી સ્થિર તમને હવાલા પણ સરસ કરાવી દીધા આજે આપણે પૂર્ણ કરીએ છીએ આવતા લેક્ચર થી આપણે પેલો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ બરાબર એટલે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે દિવસો ઓછા છે ને તમારી એકમ કસોટી નજીકમાં આવી જાય છે કદાચ એવું બનશે કે આ વીકમાં હું તમને માત્ર સ્વાધ્યાયના દાખલા ગણાવીશ ઉદાહરણ નહીં કરાવવું એટલે સ્વાધ્યના દાખલા આપણે બધા થઈ જાય એટલે તમે એક્ઝામ આપવા માટે થોડાક તૈયાર થઈ જાશો અમે હું તમને સાત આઠ દાખલા કરાવીશ એટલે તમને વાર્ષિક હિસાબોમાં ગ્રીપ તો આવી જ જશે બરાબર તો આવતા લેક્ચરમાં હું તમને પહેલો દાખલો શરૂ કરાવું છું અને તમારે આ એકમ કસોટીને બહુ ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું એકમ કસોટી ભરવા ખાતર આપણે ભરવાની છે ચાર ચેપ્ટર છે એની આપણે એક્ઝામ દેવાની છે બહુ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી વાર્ષિક હિસાબમાં જેટલું થાય એટલું આપણે કરશું કારણ કે હું તમને જે પ્રિપેરેશન કરાવું છું એ હું તમને બારમા ધોરણના બોર્ડની પ્રિપેરેશન નથી કરાવતો હું તો તમને આખી જિંદગી તમને વાર્ષિક હિસાબ આવડી જઈને એની પ્રિપેરેશન કરાવું છું મને બારમા ધોરણના બોર્ડની પરીક્ષામાં રસ નથી મને એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે કે તમને વાર્ષિક હિસાબમાં ગ્રીપ આવી જાય આખી જિંદગી તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી બીજા કરતાં વાર્ષિક હિસાબ તમને સરસ આવડી જાય મારો ટાર્ગેટ એટલો જ છે બરાબર એટલે હું એને મહત્ત્વ આપું છું એટલે હું જે મારી ગતિ છે એ ગતિમાં ચાલીશ આપણે એકમ કસોટી સુધીમાં જેટલું થાય એટલું કરવાનું છે બાકીનું આપણે આપણી રીતના આગળ જોઈ લેશું પછી શું કરવું એ અત્યારે તમે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે મંગળવારે હું તમને સ્વાધ્યાયનો દાખલા નંબર આઠ હવે બધા પાસે ટેક્સ્ટ બુક છે જ બરાબર ન હોય તો તમે એક જ દિવસની અંદર ટેક્સ્ટ બુક ખરીદી લેજો અને માની લો કે તમારી પાસે બુક ન હોય અથવા ખરીદી શકો એમ ન હોય તો તમે પીડીએફ ફાઇલમાંથી પેજ નંબર સેવન્ટી એટથી એટી એટ આટલાની ઝેરોક્સ કરાવી લેજો થી અઠ્યાસી અને એ તમારી સામે રાખજો કારણ કે રકમ વગર તમને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નહીં સમજાય હું જે પાવર પોઈન્ટ ઉપર તમને સમજાવીશ તો એમાં તમારી સામે રકમ તો જોશે જ બરાબર ને બીજા નંબરમાં તમારે દરેક દાખલામાં ડ્રો કરીને તૈયાર રાખવું પડશે તો જ આપણે પાંત્રીસ ચાલીસ મિનિટના લેક્ચરમાં પૂરું કરી શકીશું અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં હું લાંબો લેક્ચર બનાવું તો યુટ્યુબમાં એમાં એમાં રન કરવો થોડો મારા માટે હાર્ડ થઈ જાય એટલે લેક્ચર તો પાંત્રીસ ચાલીસ મિનિટનો જ બનશે થઈ જશે હું ઓફલાઈનમાં ક્લાસરૂમમાં પાંત્રીસ ચાલીસ મિનિટમાં વાર્ષિક હિસાબનો દાખલો કરાવી જ દઉં છું બરાબર આમાંય થઈ જ જશે ચિંતા ન કરતા પણ તમારે કામ એટલું કરવાનું છે કે મંગળવારે આવતીકાલે જ્યારે હું લેક્ચર લઈશ હવે જ્યારે ત્યારે એની પહેલાં તમારે આપણો જે સમય છે ને એની પહેલાં કોઈનો લેક્ચર હોય તો એની પહેલાં બરાબર તમારે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર આઠ ગણવાના છીએ અત્યારે આપણે અસ્થિર મૂડી પ્રથા જોઈ છે અસ્થિર મૂડી પ્રથામાં તમારે કેટલા ખાતા બનાવવાના હોય તો કે એક પેજનું વેપાર ખાતું એક પેજનું નફા નુકસાન ખાતું પછી અડધા અડધા પેજમાં એક જ પેજમાં બે ભાગ કરવાના એમાં અડધા પેજમાં ઉપર નાનું ફાળવણી ખાતું અને બાકીનું પેજ વધે આઠ દસ બારલીટી એમાં ભાગીદારોના મૂડી ખાતા અને પછીના પેજમાં પાકું સરવૈયું આ રીતના તમારે હંમેશા ડ્રો કરી રાખવાનું બરાબર તો સ્વાધ્યનો દાખલા નંબર આઠ છે એમાં વેપાર ખાતું ડ્રો કરવાનું નથી બરાબર એટલે નફા નુકસાન ખાતાથી ડ્રો કરજો એક આખા પેજનું નફા નુકસાન ખાતું પછીના બે પછીના પેજમાં બે ખાતા નાનું ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા અને પછીના પેજમાં પાકવું સરવૈયું ઓકે હવે એ કેવી રીતના ડ્રો કરવું તો એ તો મેં તમને ફોર્મેટમાં સમજાવી દીધું છે તો તમે ફોર્મેટના લેક્ચરમાં એ જોઈ શકો છો અધરવાઇઝ અધરવાઈઝ બુકની અંદર તમને છેતાલીસ નંબરના પેજમાં એના ફોર્મેટ ડ્રો કરીને આપ્યા છે તો એ પ્રમાણે તમારે ફોર્મેટ ડ્રો કરવાનું અને ઉપર હેડિંગ બાંધવાના બરાબર તો આટલું તમારે તૈયાર રાખવાનું છે એટલે મંગળવારે ડાયરેક્ટ દાખલો આપણે ચાલુ કરીએ તો આટલું બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ડ્રો કરીને તૈયાર રાખશે ઓકે થેન્ક યુ વેરી મચ અસ્તુ જય હિન્દ જય ભારત